વિદ્યાર્થી મિત્રો નમસ્તે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર આ ચેપ્ટરમાં આજે આપણે એક નવા ક્વેશ્ચનની શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર ત્રણ ભારતમાં કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે તો આ માટેના કારણો તપાસો આ માટેના જવાબદાર કારણોની ચર્ચા કરો આવો આપણો નવો ક્વેશ્ચન છે જો ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે તો આ માટે કેટલાક કારણો કેટલાક પરિબળો જવાબદાર છે તો એવી કઈ બાબત એવા કયા કારણો એવા કયા પરિબળો કે જેના લીધે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે તો આવા જ કારણોની અહીં આપણે આ ક્વેશ્ચનમાં ચર્ચા કરશું ત્રણ અથવા પાંચ ગુણમાં પૂછાય એવો આ ક્વેશ્ચન જોઈએ સમજીએ જો ભારત ખેતી પ્રધાન દેશ છે કારણ કે ભારતમાં મેક્સિમમ લોકો રોજગારી માટે ખેતી ક્ષેત્ર પર આધારિત છે એટલું જ નહીં નિકાસ કમાણી પ્રાપ્ત કરવાની બાબતમાં કૃષિ ઉત્પાદન મેળવવાની બાબતમાં દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો કરવાની બાબતમાં દરેક બાબતમાં ભારતીય અર્થતંત્રનો ખેતી ક્ષેત્ર પર વધુ પડતો આધાર છે અને એટલે જ ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે છતાં પણ ખેતી ક્ષેત્રે ઘણી જ સમસ્યાઓ રહેલી છે ઘણી જ સમસ્યાઓ ખેતી ક્ષેત્રે રહેલી છે આજે ઘણી સમસ્યાઓ છે એના વિશેની અહીં આપણે આજે અત્યારે ચર્ચા નથી કરતા પણ એટલું યાદ રાખજો ખેતી ક્ષેત્રે જે અનેક પ્રકારની સમસ્યાઓ રહેલી છે એ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા જો કોઈ હોય તો એ છે નીચી ખેત ઉત્પાદકતા ભારતમાં કૃષિ ક્ષેત્રે હેક્ટર દીઠ ઉત્પાદકતા જે નીચી જોવા મળે છે એ બહુ મોટી સમસ્યા છે અતિ મહત્વની સમસ્યા છે અહીં આપણે સૌથી પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે ખેત ઉત્પાદકતા કોને કહેવાય એક માર્કમાં તમને પૂછાય વ્યાખ્યા તો તમે શું લખશો તો જુઓ પ્રતિ હેક્ટર દીઠ થતું ઉત્પાદન અથવા તો પ્રતિ હેક્ટર દીઠ પ્રાપ્ત થતી આવક એને ખેત ઉત્પાદકતા તરીકે ઓળખી શકાય હેક્ટર દીઠ ઉત્પાદકતા તરીકે ઓળખી શકાય જમીન દીઠ ઉત્પાદકતા તરીકે પણ ઓળખી શકાય સરેરાશ હેક્ટર હેક્ટર થતું ઉત્પાદન એ દીઠ ઉત્પાદકતા ખેત ઉત્પાદકતા જમીન દીઠ ઉત્પાદક જમીન ઉત્પાદકતા આ રીતે આપણે ઓળખી શકીએ જો હેક્ટર જમીન એટલે લગભગ પાંચ વીઘા જેવી જમીન થાય બરાબર એટલે પ્રતિ હેક્ટર દીઠ થતું ઉત્પાદન અથવા તો પ્રતિ હેક્ટર દીઠ પ્રાપ્ત થતી આવક એને આપણે ખેત ઉત્પાદકતા તરીકે ગણશું જે અન્ય દેશો કરતા ભારતમાં ખૂબ જ નીચી જોવા મળે છે ભારતમાં ખેત ઉત્પાદકતા અન્ય દેશોની કમ્પેરમાં ઘણી નીચી છે તો આ માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશેની અહીં આપણે વાત કરીશું તો જુઓ નીચી ખેત ઉત્પાદકતા માટે જે પરિબળો જવાબદાર છે એને આપણે મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકીએ સંસ્થાકીય પરિબળ ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળ આ રીતે ત્રણ ભાગમાં આપણે નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર કારણો જોશું તો સંસ્થાકીય પરિબળમાં એ પાછા ચાર મુદ્દાઓ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ખેત ધિરાણ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા તેમજ ગ્રામીણ સમાજ વ્યવસ્થા ટેકનોલોજીકલ પરિબળ એમાં કોઈ પેટા મુદ્દાઓ નથી જ્યારે અન્ય પરિબળમાં બે પેટા મુદ્દા છે વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ જો એમાં આપણે સંસ્થાકીય પરિબળો વિશેની સૌથી પહેલાં વાત કરશું જો ત્રણ માર્ક અથવા પાંચ માર્કમાં એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર સંસ્થાકીય પરિબળો ચર્ચો આ રીતનો ક્વેશ્ચન તમને પૂછાય તો તમારે સંસ્થાકીય પરિબળોના આજે ચાર પેટા મુદ્દાઓ છે એની સમજૂતી આપવાની થાય જમીન મહેસૂલ પ્રથા ખેત ધિરાણ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા આ ચારેય મુદ્દાની તમારે સમજૂતી આપવાની થાય સૌથી પહેલાં તો સંસ્થાકીય પરિબળો કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લઈ તો જો ખેતીને અસર કરતા ભૌતિક સામાજિક આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો તરીકે ઓળખવામાં આવે છે ખેતીને અસર કરતા હોય એવા ભૌતિક પરિબળ સામાજિક પરિબળ આર્થિક પરિબળ કાયદાકીય પરિબળ આ બધા જ પરિબળોનો સમૂહ એટલે સંસ્થાકીય પરિબળ આવી વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે બરાબર જો ભારતની વિવિધ સંસ્થાઓ દ્વારા ભારત સરકાર દ્વારા એવા એવા પગલાં લેવામાં આવે એવા એવા પગલા લેવામાં આવે કે જેની ખેતી ઉપર ભૌતિક રીતે અસર થતી જોવા મળે સામાજિક રીતે અસર થતી જોવા મળે આર્થિક રીતે અસર થતી જોવા મળે તેમજ કાયદાકીય રીતે પણ અસર થતી જોવા મળે તો આવા પરિબળ એટલે સંસ્થાકીય પરિબળ ટૂંકમાં આપણા દેશની સરકાર દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા એવા એવા પગલાઓ લેવાય કે જેની ખેતી ઉપર ભૌતિક અસર સામાજિક અસર આર્થિક અસર કાયદાકીય અસર જોવા મળે તો આ બધાકીય પરિબળ સંસ્થાઓ દ્વારા લેવાયેલા જેની ખેતી ઉપર આ વાત આવા સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ખેત ધિરાણ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા તેમજ ગ્રામીણ સમાજ વ્યવસ્થા આ બધી બાબતોનો સમાવેશ થાય આવા સંસ્થાકીય પરિબળોની આપણે ડિટેલમાં વાત કે કે વિવિધ સંસ્થાઓ દ્વારા દ્વારા સરકાર એવા તે જેની ખેતી ઉપર ભૌતિક રીતે અસર થઈ સામાજિક રીતે અસર થઈ આર્થિક રીતે કાયદાકીય રીતે અસર થઈ આવા જ પગલાઓની વિગતવાર આપણે વાત કરશું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી કેવી ભૌતિક અસરો થાય કેવી કેવી સામાજિક અસર થઈ આર્થિક કાયદાકીય અસર કેવી થાય એની ડિટેલમાં વાત આવશે આગળ જો ભારતનો ખેડૂત સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે એટલે કે ભારતના ખેડૂતોએ જે કાંઈ ખેતી કરવાની છે બરાબર એ સરકારની અંડરમાં ખેતી કરવાની છે સરકારના નીતિ નિયમ મુજબ ખેતી કરવાની છે સરકાર દ્વારા ખેતી માટે જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખીને ખેતી કરવાની છે આ યાદ રાખજો એટલે કે ભારતનો ખેડૂત હર હંમેશ સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે એટલે કે વિવિધ સંસ્થાઓ દ્વારા ખેતી માટેના જે નીતિ નિયમો બનાવવામાં આવે છે એ નીતિ નિયમોને ફોલો કરી અને ભારતનો ખેડૂત છે એ ખેતી કરે છે આવા સંસ્થાકીય પરિબળો ખેતીના વિકાસમાં પ્રેરક બનવાને બદલે ખેતીના વિકાસને આગળ વધારવાને બદલે આવા સંસ્થાકીય પરિબળો ખેતીના વિકાસમાં અવરોધક બન્યા છે આવા સંસ્થાકીય પરિબળો ખેતીના વિકાસમાં નકારાત્મક ક્રિયા છે અને એટલે જ ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે ખેતી ક્ષેત્રનો વિકાસ છે અવરોધાયો છે આવા સંસ્થાકીય પરિબળોની જો વિગતવાર આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલો મુદ્દો છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા આવા સંસ્થાકીય પરિબળોમાં સૌથી પહેલો મુદ્દો છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા ઓકે સમજીએ જો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની ત્રણ પ્રથા પ્રચલિત હતી જમીન મહેસૂલ ઉઘરાવવી એટલે જમીનના ઉપયોગ બદલ કર વસૂલ કરવો એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવી બરાબર એ માટેની ત્રણ પ્રથા પ્રચલિત હતી એક જમીનદારી પ્રથા બીજી મહાલવારી પ્રથા અને ત્રીજી રૈયતવારી પ્રથા આ ત્રણેય પ્રથાઓ સેના માટેની પ્રથા હતી તો કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની પ્રથા જમીનદારી પ્રથા કે જેમાં જમીનના માલિકોએ જમીનના ઉપયોગ બદલ ગવર્મેન્ટને ટેક્સ ચૂકવવો પડે મહાલવારી પ્રથા કે જ્યાં મહાલનો અર્થ થાય છે નાનો તાલુકો એટલે કે ગામ ગામની પ્રજાએ સાથે મળીને સરકારને ટેક્સ આપવાનો રૈયતવાળી પ્રથા કે જ્યાં રૈયતનો અર્થ થાય છે પ્રજા બરાબર ગામની પ્રજા સાથે મળી અને ગવર્મેન્ટને ટેક્સ ચૂકવે જુદા જુદા વિસ્તારોમાં આ બધી પ્રથા આવા જુદા જુદા નામે ઓળખાતી ઓકે એ સમયે વાત એવી હતી કે જમીનની માલિકી અસમાન રીતે વહેંચાયેલી હતી ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જમીનની માલિકી અસમાન રીતે વહેંચાયેલી હતી આ સ્થિતિ હતી એટલે કે મોટાભાગની જમીનના માલિકો જૂજ જમીનદારો હતા મોટા ભાગની જમીનોના માલિકો કોણ હતા તો કે જૂજ જમીનદારો થોડાક જ જમીનદારો જ્યારે મોટા ભાગના ખેડૂતો પાસે પોતાની માલિકીની જમીનો નહોતી આ સ્થિતિ એ સમયે હતી એટલે કે જમીનની માલિકી અસમાન રીતે વહેંચાયેલી હતી આ વાત આ પ્રથાઓને લીધે આઝાદી પહેલા એવી સિસ્ટમ હતી કે જમીનના માલિક એવા જમીનદારો પોતાની જમીન ઉપર પોતે ખેતી ન કરતા પણ પોતાની જમીન જમીન વિહુણા જે ખેડૂતો હોય એને ખેતી કરવા માટે ભાડે આપી દીએ અને બદલામાં આવા જમીન ભાડે રાખીને ખેતી કરતા જે ખેડૂત છે જેને આપણે ગણોતિયા તરીકે ઓળખશું એની પાસેથી ભાડું વસૂલ કરવામાં આવતું ખેત ઉત્પાદનના સ્વરૂપમાં આ સ્થિતિ હતી હવે અંગ્રેજો જેમ જેમ જમીન મહેસૂલ વધારતા ગયા અંગ્રેજો જેમ જેમ જમીન મહેસૂલના દર વધારતા ગયા એમ એમ જમીનદારો જમીનનું ભાડું વધારતા ગયા જમીન વિહોણા ખેડૂતો ભાડું જમીનદારોને ચૂકવે અને જમીનદારો એ જમીન ઉપરનો જે ટેક્સ છે એ ગવર્મેન્ટને ચૂકવે અંગ્રેજ સરકારને ચૂકવે આ સ્થિતિ આઝાદી પહેલા હતી આ વાત જો આ પ્રથાઓને લીધે જમીનદારો જે ખેડૂતોને જમીન ભાડે આપી છે એની પાસેથી કુલ ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે એટલે કે ગણોત સ્વરૂપે ઉઘરાવતા આ સ્થિતિ હતી જમીન ઉપરનું જે ભાડું લેવામાં આવે જમીન વિહોણા ખેડૂતો પાસેથી જમીનના ઉપયોગ બદલ જે ભાડું વસૂલ કરવામાં આવે એને ગણોતો તરીકે ઓળખવામાં આવે છે આવો પણ એક માર્કમાં તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે આ લખવાનું બરાબર અથવા તો ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થાય એટલું જ અનાજ રેવા દેવામાં આવે બાકીનું બધું જ ખેત ઉત્પાદન ભાડા સ્વરૂપે આ જમીનદારો છે એ ખેડૂતો પાસેથી ફરજિયાતપણે લઈ લેતા એવું કહેતા કે અમારે તો અંગ્રેજોને પણ ટેક્સ આપવાનો હોય એટલે અમારે તમારી પાસેથી વધારે ભાડું વસૂલવું પડે એ રીતે આ રીતે વધુ ભાડું લેતા ખેડૂતો પાસેથી જેના કારણે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં રસ રહેતો જ નહીં ખેડૂતો એવું વિચારતા કે આપણે ગમે એટલી મહેનત કરીને ગમે એટલું ખેત ઉત્પાદન મેળવીએ છીએ પણ આ બધું ખેત ઉત્પાદન આપણે ભાડા સ્વરૂપે જમીનદારોને આપી દેવું પડે છે આ સ્થિતિ હતી એટલે જ ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન રહેતો આમ ખેતી ક્ષેત્રે દેશની અને ખેડૂતોની જરૂરિયાત મુજબનું ઉત્પાદન વધતું નહોતું આ સ્થિતિ હતી બરાબર ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો ખેડૂતોને એવું જ લાગતું કે અહીં તો અમારું ભરપૂર શોષણ થાય છે એટલે અમે જા મહેનત નહીં કરીએ ખેત ઉત્પાદન વધારવામાં એટલે દેશની અને ખેડૂતોની જે જરૂરિયાત હતી દેશના લોકોની જે જરૂરિયાત હતી એ મુજબનું ખેત ઉત્પાદન શક્ય બનતું નહોતું આ સ્થિતિ હતી જોકે આઝાદી પછી એમાં સુધારો લાવવા માટેના પ્રયત્નો કર્યા ભારત સરકારે આઝાદી પછી આ જમીનદારી પ્રથા નાબૂદ કરી દીધી એટલે કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની જે પ્રથા એને સદંતર નાબૂદ કરી દીધી બહુ સારી વાત છે આ એક ક્રાંતિકારી પગલું ગણાય છે

શાંત પ્રથા નિયમન અંગેનો કાયદો સાંત એટલે ભાડું જો ભાડાને બીજા શબ્દોમાં સાંત પણ કહેવાય અને ત્રીજા શબ્દોમાં ગણોત પણ કહેવાય એના નિયમન માટેનો કાયદો એટલે કે જમીનદારો જમીન વિહોણા ખેડૂતોને જે જમીન ભાડે આપે છે એનું ભાડું સરકાર નક્કી કરે એનું ભાડું છે એ સરકારના નિયંત્રણમાં હોય આ માટેનો કાયદો એટલે ભાડા નિયમન અંગેનો કાયદો આવા આવો કાયદો પસાર થવાથી જમીનદારો ભાડું વસૂલવામાં પોતાની મનમાની કરી શકતા નહીં એટલે આવા કાયદાઓ ખેડૂતોના લાભાર્થે આઝાદી પછી પસાર કરવામાં આવ્યા પણ આવા કાયદાઓનો સંપૂર્ણપણે અમલ થઈ શક્યો નથી અને એટલે જ ખેડૂતોને સંપૂર્ણપણે શોષણ મુક્ત જમીનદારોના શોષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરી શકાયા નથી ને એટલે જ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે આ એક મોટો વિકટ પ્રશ્ન ઊભો થયો છે એટલે પહેલો મુદ્દો આ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા બીજો મુદ્દો સંસ્થાકીય પરિબળમાં બીજા મુદ્દાની વાત કરીએ આર્થિક રીતે ખેતી ઉપર અસર થાય એવું આ પરિબળ બરાબર આપણા દેશની જે બેન્કિંગ સંસ્થાઓ છે એ એવા પગલાઓ લઈએ કે જેની ખેતી ઉપર આર્થિક અસર થાય તો એ ખેત ધિરાણનો મુદ્દો હવે જુઓ ભારતમાં મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ વર્ષોથી નબળી છે જેનું રીઝન જમીનની માલિકી બાબતની અસમાનતા આપણે હમણાં જ વાત કરી કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશની મોટાભાગની જમીનનો માલિકી હક જૂજ જમીનદારોના હાથમાં હતો જ્યારે મોટાભાગના ખેડૂતો જમીનની માલિકી ધરાવતા નહોતા અથવા તો ઓછી જમીન ધરાવતા હતા એટલે જ ભારતમાં મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી છે જો આવા ખેડૂતોને સમયસર ધિરાણ મળે તો આવા ખેડૂતો સુધારેલ બિયારણ પાછળ રાસાયણિક ખાતર પાછળ જંતુનાશક દવા પાછળ મૂડીરોકાણ કરી શકે વગેરેની ખરીદી કરી અને ખેત ઉત્પાદન વધારી શકે આ વાત છે એટલે ભારતના ખેડૂતોને સમયસર ધિરાણ મળે એ બહુ જરૂરી હોય છે બિયારણ ખાતર જંતુનાશક દવા વગેરેની ખરીદી કરવા માટે ખેડૂતોને સક્ષમ બનાવવા માટે ખેડૂતો છે એને સમયસર ધિરાણ મળે એ બહુ જરૂરી હોય છે કે જેથી ખેત ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય પણ આઝાદી સમયથી જ એક સમસ્યા છે આ બાબતે કે ભારતમાં ખેતી ક્ષેત્રે ધિરાણ મેળવવા માટે ખાનગી નાણાં ધિરનાર ઉપર વધુ આધાર રાખવો પડે આ સ્થિતિ આઝાદી સમયથી જ ખેત ધિરાણમાં કુલ ખેત ધિરાણમાં કોની ભૂમિકા મોટી જોવા મળી ખાનગી નાણાં ધિરનારની ભૂમિકા મોટી જોવા મળી આ ખાનગી નાણાં ધિરનારમાં કોનો સમાવેશ થાય તો કે સાહુકારો જમીનદારો વેપારીઓ આ એનો સમાવેશ થાય એટલે આવા ખાનગી મોટી ભારતમાં ઓગણીસો ને એકાવનમાં અંદાજીત એકોતેર પોઈન્ટ છ ટકા જેટલું ખેત ધિરાણ આવા ખાનગી લોકો દ્વારા ખૂબ ઊંચા વ્યાજે પૂરું પાડવામાં આવતું હતું અને આ એવા લોકો હતા વેપારી સાહુકારો આ બધા એવા હતા જમીનદારો કે જે હિસાબમાં ગડબડ કરીને ખેડૂતોને છેતરતા પણ હતા વ્યાજમાં ગોલમાલ ગોટાળા કરી અને ખેડૂતોને છેતરે જ રાખે અને ખેડૂત છે એ દેવામાંથી કોઈ બી બહાર આવી જ ન શકે આ સ્થિતિ સર્જાતી એટલે જ એક કહેવત પડી ગઈ હતી કે ભારતનો ખેડૂત દેવામાં જન્મે દેવામાં જીવે અને દેવામાં જ મૃત્યુ પામે આ સ્થિતિ હતી જોકે આઝાદી પછી આ સ્થિતિમાં સુધારો કરવા માટે સરકારે પ્રયત્નો કર્યા બેન્કિંગ ક્ષેત્રનો વિકાસ કરાવ્યો જો આઝાદી પછી સરકારે બેંકોનો વિકાસ કરતાં ખાનગી નાણાં ધિરનારનું મહત્વ ઘટ્યું છે એ બહુ સારી વાત છે કુલ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરનારનો હિસ્સો ઘટે એ બહુ સારી વાત છે સરકારે ઓગણીસો ને પિંચોતેરથી આ માટે સ્પેશિયલ પ્રાદેશિક ગ્રામીણ બેંકો શરૂ કરી જેમ કે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક એ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો છે એટલે કે વાઇઝ સમગ્ર ભારતમાં આવી બેંકો જોવા મળે જે ખેડૂતોને ઓછા વ્યાજનું સસ્તું ધિરાણ આપે પૂરતું ધિરાણ આપે એ માટે આ બેન્કો સક્રિય છે એટલે કે ઓગણીસો ને પિંચોતેરથી પ્રાદેશિક ગ્રામીણ બેંકો રિજનલ રૂરલ બેન્ક આર આર બી અને ઓગણીસો ને આ માટે નાબાર્ડ શરૂ કરવામાં આવી એન એ બી એ આર ડી કે જ્યાં એન એ એટલે કે નેશનલ બી એટલે બેંક એ એટલે એગ્રીકલ્ચર આર એટલે રૂરલ ડી એટલે ડેવલપમેન્ટ એન એ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આવું નાબાર્ડનું આપણે ફુલ ફોર્મ મોસ્ટ એમ એવું ફૂલફોર્મ યાદ રાખશું કારણ કે એક માર્કમાં વારંવાર પૂછાય છે એની સ્થાપના ક્યારે થઈ રચના ક્યારે થઈ એ પણ પૂછાય તો તમારે કહેવાનું ઓગણીસો ને બ્યાસીથી તમને એવા ક્વેશ્ચન પૂછાશે કે ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો ને પંચોતેરથી ભારતમાં નાબાર્ડની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો ને બ્યાસીથી નાબાર્ડનું પૂરું નામ શું છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ રાષ્ટ્રની એવી બેંક જે ખેતી અને ગામડાઓના વિકાસ માટે કાર્યરત છે આવી બેન્કોની સ્થાપના ભારત સરકારે કરી શા માટે તો કે ખેડૂતોને વ્યાજબી સસ્તું પૂરતું ધિરાણ મળે એ માટેના સરકારના આ પ્રયત્ન છે એટલે જો વર્તમાન સમયમાં કુલ ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરનારનું મહત્વ ઘટી ગયું છે અત્યારે આવી રચના કરી છે બેંકોની છતાં પણ વર્તમાન સમયમાં ધિરાણમાંથી ખેત ધિરાણ ખાનગી દ્વારા પૂરું પાડવામાં આવે છે હજી પણ આ પ્રમાણ ઊંચું કહેવાય સત્યાવીસ ટકા એટલે હજી ઊંચું કહેવાય જોકે આઝાદી સમયે આ પ્રમાણ એકોતેર પોઈન્ટ છ ટકા હતું જે ઘટીને સત્યાવીસ ટકા આવ્યું છે એટલે સારી વાત છે પણ હજી આ પ્રમાણ ઘટવાની જરૂરિયાત છે એટલે કે લોકો પાસેથી ધિરાણ મેળવવાથી આવા લોકો પાસેથી ધિરાણ મેળવવાથી ખેડૂતોનો નફો નહીવત રહેવાનો અને ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળવાની બરાબર કારણ કે આ ખાનગી નાણાં ધિરનાર છે એ હંમેશા ખેડૂતોનું શોષણ જ કરવાના છે ખેડૂતોને ઊંચા વ્યાજે લોન આપે ઊંચા વ્યાજે ધિરાણ આપે અને પછી વ્યાજના હિસાબમાં ગડબડ ગોટાળા કરે અને ખેડૂતોને છેતરે સ્વાભાવિક છે કે આ સત્યાવીસ ટકા ખેત ધિરાણ આવા ખાનગી નાણાં ધિરનાર પાસેથી મેળવવામાં આવતું હોય તો આ લોકો છે એ ખેડૂતોને છેતરવાના આથી ખેડૂતોનો નફો નહિવત રહીએ અને કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા પણ નીચી રહીએ ઓકે જો સંસ્થાકીય પરિબળમાં ચાર મુદ્દાઓ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા અને ખેત ધિરાણ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અને ગ્રામીણ સમાજ વ્યવસ્થા આ ચાર મુદ્દામાંથી આપણે બે મુદ્દાની આજે ચર્ચા કરી બાકીના જે મુદ્દાઓ છે એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરશું અત્યારે અહીં સુધી રાખો અસ્તુ જય હિન્દ જય ભારત